નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના બાકી પગાર અને ઈપીએફ મુદ્દે સીઓને આવેદનપત્ર. થોડા સમય પહેલાં બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા રોજિંદા કર્મચારીઓને એક મહિનાનો પગાર આપી આશ્વાસન અપાયું હતું. ત્યારબાદ ફરી રામાયણ. રાજપીપળા નગરપાલિકામાં એક વિવાદ ઊભો થયો છે, જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘના પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિતના સભ્યો દ્વારા મુખ્ય અધિકારી જયેશ પટેલને 3 મહિનાથી બાકી પડેલા પગાર અને ઈપીએફના બાકી નાણાં સફાઈ કામદારોના ખાતામાં વહેલી તકે જમા કરાવવા અને 10 થી 15 વર્ષ જેટલા સમયથી ફરજ બજાવી રહેલા હંગામી કર્મચારીઓને આવનારી બોર્ડ મિટિંગમાં કાયમી કરવાની દરખાસ્ત મૂકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર જુનેદ ખત્રી. મહિનો ચાલે છે સાહેબ, 4 મહિના સુધી પગાર થયા નથી, એટલે પગારની રજૂઆત કરવા માટે અમે ચીફ ઓફિસર સાહેબ કને આવ્યા હતા. ને સાહેબનું કહેવું એવું છે કે ભાઈ અત્યારે આપણી કને 100 ભંડોળ છે નથી, ને અમે 14માં નાણાપદની ગ્રાન્ટનો પગાર માટે ઉપયોગ કરી શકતા નથી. કેમ કે એવું લખાણ ઉપરથી આવેલું છે, સરકાર તરફનો એવો આદેશ છે કે 14માં નાણાપદની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાય નહીં. માટે અમે સાહેબને ભલામણ કરી કે તમે સાહેબ કોઈ બી રીતના અમારો પગાર કરો, પણ સાહેબ એવું કહે છે કે તમે ઉપર લેવલથી દબાણ લાવીને અથવા સરકારશ્રીને રજૂઆત કરીને જો 14માં નાણાપંચમાંથી ગ્રાન્ટનો ઉપયોગ પગાર માટે કરી શકીએ એવું તમે બાહેધરી લઈ આવો તો પગાર કરવા માટે મેં સહમત છું. ભરતકુમાર તુલસીભાઈ સોલંકી. મેં રોહિતભાઈ સોલંકી, શ્રમિક કામદાર કલ્યાણ સંઘ પ્રમુખ રાજણા ગરબાલિકા. આજે 4-4 મહિનાથી પગાર થતો નથી. આવી મોંઘવારીમાં અને કાળમી મોંઘવારીમાં આજે અમારા સફાઈ કર્મચારીઓ કામ કરે છે. આજે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આ કોરોના જો રોગ આજે નીકળેલો છે, એવા રોગની વચ્ચે પણ અમારા સમાજ કામ કરે છે, અને સમાજ વચ્ચે 4-4 મહિનાથી પગાર થતો ના હોય તો એ સમાજ જીવે કેવી રીતે? એટલે એના માટે અમે આજે એક આવેદનપત્ર આપ્યું છે ચીફ ઓફિસર સાહેબને કે અમારે વહેલી તકે અમારા કર્મચારીનો પગાર થાય એવી અમે ખાલી એ આપી છે. બરાબર છે. કેટલા મહિનાનો પગાર નથી થયો? આ 4th મહિનો ચાલે છે, 4 મહિનાનો પગાર થયો નથી હજુ. પગાર નહીં થાય તો પાછા આંદોલન કરીશું. એમ બી 2 વાર તો આંદોલન કરી ચૂક્યા છે અમે. બરાબર છે. ને એમાં અગાઉ પણ મનસુખભાઈ વસાવા સાહેબે કલેક્ટર સાહેબને અમારી ભલામણ કરી અમારી જોડે રૂબરૂ આવી અને અમને 3 મહિનાનો પગાર મનસુખભાઈ વસાવા સાહેબે અમને અપાયો હતો પંડે સાહેબ વખત. હવે એ 14માં નાણાપંચમાંથી અપાયો હતો અને હમણાં બી અમે વિચારીએ છીએ કે ભાઈ તમે જો ગામની આવક ઓછી હોય તો અમને કોઈ પણ અન્ય ગ્રાન્ટમાંથી પગાર આપો, 14માં નાણાપંચમાંથી આપો. કારણ કે તમે અમને પૈસા આપશો તો અમે જીવીશું, તમે પૈસા નહીં આપો તો અમે જીવવાનું જ કહેતી. અમે સફાઈ કર્મચારીઓ તમારા છીએ, જો તમે તમારા સફાઈ કર્મચારીઓને જો ના એ કરતા હોય તો પછી અમારે આ નોકરી છોડી દેવાની ફરજ પડશે. પછી અમારે નગરપાલિકાને તાળા મરવા પડશે.